नमस्कार विद्यार्थी मित्रों, केम छो बधा? मजा माने? सरस। धोरण चार गुजराती, जेनुं नाम छे कूहू, बराबर। तो तेमां आपणे कयुं चेप्टर करी रह्या छीए? बीजू। कयुं? बीजू। तो तेमां आपणे नेक्स्ट प्रश्न तरफ आगळ વધીએ, બરાબર। બીજું ચેપ્ટર કયું છે? તેને તે ઉગશે। તો ચાલો તેમાં આપણે નેક્સ્ટ આગળ વધીએ। તો લાસ્ટમાં આપણે પ્રશ્ન નંબર 17 છે એ જોઈ ગયા હતા, બરાબર। તો હજે આપણે પ્રશ્ન નંબર 18 છે એ જોશું। સાચું હોય તો ઝરમર બોલો, ખોટું હોય તો મર્ઝર બોલો। સુધારીને લખવાનું છે, બરાબર। બોલવાનું છે ઝરમર ને મર્ઝર, લખવાનું સુધારીને છે। ખોટું હોય તો સુધારીને લખવાનું છે, સાચું હોય તો સુધારવાની કાંઈ જરૂર છે નહીં, બરાબર। તો આપણે જોઈએ, પપ્પા લાંબો ચોટલો રાખે છે, આ સાચું છે? નહીં તો શું આવશે ખોટામાં? મર્ઝર। શું આવશે? મર્ઝર, બરાબર। તો આપણે અહીંયા લખશું, શું લખશું? મર્ઝર, બરાબર। હવે સાચું વિધાન લખવાનું છે, મમ્મી લાંબો ચોટલો રાખે છે। શું આવશે? મમ્મી લાંબો ચોટલો રાખે છે। પછી છે, પાણીના ભારથી વાદળા પડી જાય છે, વાક્ય સાચું છે? નહીં। કેવું છે? ખોટું છે। તો શું બોલવાનું? મર્ઝર। તો એ લખશું, મર્ઝર। હવે સાચું શું આવશે? પાણીના ભારથી વાદળા બફ થતા નથી, પાણીના ભારથી વાદળા બફ થતા નથી। ત્યાર પછી, રોકેટ આકાશમાં ઉડે ત્યારે લીટા દેખાય છે। રોકેટ આકાશમાં ઉડે ત્યારે લીટા દેખાય છે, તો આ વાક્ય સાચું છે। તો શું આવશે? ઝરમર, ઝરમર। પછી છે, ખેતરમાંથી પર્વત જોઈએ ત્યારે રૂમાલ જેવો લાગે છે। હવે ખેતરમાંથી પર્વત જોઈએ તો રૂમાલ જેવો લાગે, કે પર્વતમાંથી ખેતર જોઈએ તો રૂમાલ જેવો લાગે? ખેતરમાંથી પર્વત જોઈએ ત્યારે રૂમાલ જેવો લાગે છે। તો આ વાક્ય કેવું થશે? ખોટું થશે। પર્વતમાંથી ખેતર જોઈએ તો રૂમાલ જેવું લાગે છે, તો અહીંયા આવશે મર્ઝર। લખવાનું છે, ખેતરમાંથી પર્વત જોઈએ, પર્વતમાંથી ખેતર જોઈએ તો રૂમાલ જેવું લાગે છે, બરાબર। ઉનાળાના વાદળાઓને શરદી કફ થાય છે, ઉનાળાના વાદળાઓને શરદી કફ થાય છે, વાક્ય ખોટું છે। શું આવશે? મર્ઝર। વાક્ય શું આવશે? કે આખો દિવસ પાણીમાં રમવા છતાં વાદળાઓને શરદી કફ થતો નથી, બરાબર। તો તમારે લખવાનું છે, આખો દિવસ પાણીમાં રમવા છતાં વાદળાને શરદી કફ થતો નથી। ત્યાર પછી, ચોકટામાં સાચો ક્રમ લખો। હવે સાચો ક્રમ લખવાનો છે, જોડકા છે અ, તો આમાંથી વાક્ય ભ,
તો ભફમાં શું આવે એ આપણે ખબર છે, ભફમાં કોની સાથે વપરાયેલો શબ્દ છે, કયા વાક્ય સાથે, તો એ વાક્યનો ક્રમ અહીંયા લખવાનો છે. બરાબર, તો આપણે જોઈએ ભફ તો ઝાડ અને પંખી વચ્ચે અબોલા નહીં, આકાશમાં આકાશની પાટી પર લીટા નહીં, પાણી ભરેલ વાદળા. હા, તો પાણી ભરેલા વાદળા ક્રમ કયો છે, ત્રીજો, એ ભફ થતા નથી. ત્યાર પછી રડવું. હવે કોની પાછળ એવું આવે છે રડવું? મને ઘણા ઘણા પ્રશ્ન થાય છે, એ બરાબર, તો ત્યાં આવશે ચાર નંબર કીટા. કીટા કોની સાથે થાય છે? ઝાડ અને પંખી વચ્ચે અબોલા થાય છે, એના માટેનું કીધું છે. ધુમાડો. હવે ધુમાડો કેમાં નીકળે છે? તો ખબર છે, આકાશમાં પાટી પર લીટા, પાણી ભરેલા વાદળા, મને ઘણા ઘણા પ્રશ્ન થાય, પપ્પાના માથે ચાંદો. બરાબર, ધુમાડા, તો ધુમાડાની સામે શું આવશે? પપ્પાને માથે ચાંદો. તો આપણે આના ક્રમ લખવાના છે. બરાબર, તો અહીંયા આપણે આની સામે આના ક્રમ, જેમ કે ઝાડ અને પંખી વચ્ચે તાલ, તો આ બોલા, તો એમાં આવશે કીટા. આકાશની પાટી પર લીટા, તો તેમાં આવશે ધુમાડો. શું આવશે? ધુમાડો. બરાબર, તો અહીંયા તમે જોયું છે, આકાશની પાટી પર લીટા, તો તેની સામે ધુમાડો આવશે. બરાબર, ચાર નંબર આની જોડે જોડવાના છે. પછી છે પાણી ભરેલા વાદળા, તો એમાં આવશે ભફ. બરાબર, આ જે છે એ ભફ આવશે, પાણી ભરેલા વાદળા. ત્યાર પછી મને ઘણા ઘણા પ્રશ્ન થાય છે, શું કીધું છે? એમાં આવશે પાંચમું, જિજ્ઞાસ. મને ઘણા ઘણા પ્રશ્ન થાય છે, પપ્પા માથે ચાંદો, તો શું આવશે? ટાળ. શું આવશે? ટાળ. પેન્સિલની ધાર કાઢવી, પેન્સિલની ધાર કાઢવી, તો શું આવશે? રડવું. બરાબર, શું આવશે? રડવું. તો તમે જોઈ શકો છો કે ભફ આ ત્રણ નંબર છે, આવી રીતે છે, આ ચાર નંબર છે, આ એક નંબર છે, આ બે નંબર છે, આ પાંચ નંબર છે, અને આ છ નંબર છે. બરાબર, આ રીતે જોડવાનું છે. ત્યાર પછી છે આવું થાય તો કોણ શું બોલે, તેને કેવું લાગે, સાથે મળીને વિચારો અને વાક્ય પૂરું કરો. શિયાળ, ઉદાહરણ આપણે એક ઉદાહરણ આપ્યું છે, શિયાળામાં ટુવાલને તડકે સૂકવીએ, તો ટુવાલ કહે આ છોકરો રોજ કેમ નહાતો નથી. હવે શિયાળામાં ટુવાલને તડકે આપણે સૂકવીએ, તો ટુવાલ કહે આ છોકરો રોજ કેમ નહાતો નથી. બરાબર, તો ટાયર અહીંયા આપ્યું છે, ટાયરમાં પંક્ચર પડે તો સાયકલ કહે, શું કહે? મને કાચા રસ્તે કેમ લઈ ગયા. બરાબર, ટાયરમાં પંચર પડે તો સાયકલ શું કહે, કે મને કાચા રસ્તે જ શું કામ લઈ ગયા, તો આ પંચર જ ન પડત, તો સાયકલ કહે. મને કાચા રસ્તે કેમ લઈ ગયા, બરફને તડકામાં મૂકો તો બરફ શું કહે, આ તડકાએ તો મને પાણી પાણી કરી કાઢ્યું. બરફને તડકા મૂકો તો પીગળી જાય ને, તો પછી બરફ શું કહે, બરફ કહે આ તડકાએ મને પાણી પાણી કરી નાખ્યો. પછી છે આંબા પરથી કેરી ખરી પડે, ત્યારે આંબો શું કહે છે, કે આંબો કહે છે કેરીએ મારી સીધ કીટા કરી દીધી હશે, કે કેરી મારી સાથે કીટા કરી દીધી હશે. તો અહીંયા આવશે કેરીએ
મારી સાથે કિટ્ટા કરી દીધી હશે. બરાબર. ત્યાર પછી ધૂળ પર વરસાદના ટીપા પડતા ધૂળ શું કહે છે? ધૂળ કહે છે, આવ ભાઈ વરસાદ મને પલળવાની મજા કરાવ. ધૂળ કહે, આવ ભાઈ વરસાદ મને પલળવાની મજા કરાવ. પછી ઉનાળામાં રોટલાને ચૂલા પર શેકતા રોટલો શું કહે છે? કે બોલે છે, અરે મારું શરીર તડતડ થાય છે. બોલે છે, અરે રે મારું શરીર તડતડ થાય છે. અલબત્ત આ રીતે લખવાનું છે. તો આજે આપણે અહીંયા સુધી રાખીએ. તો પ્રશ્ન નંબર 18, 19 અને 20 એ તમારે તમારી પાઠ્યપુસ્તકમાં પૂર્ણ કરી લેવાનું છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે નેક્સ્ટ ક્વેશ્ચન 21 છે ત્યાંથી શરૂઆત કરીશું. બરાબર.